દાહોદમાં ગુજરાત પોષણ અભિયાન 2020-22નો મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે શુભારંભ. આ પ્રસંગે રૂપાણી કહ્યું, રાજ્યને પોષણયુક્ત બનાવવા કામગીરી કરાશે. રાજ્યભરમાં નવા 1302 કાર્યક્રમ થશે. 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી રાજ્યભરમાં થશે કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે. 2 ફેબ્રુઆરી શાહ ગુજરાત આવી શકે. સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગુજરાત આવી શકે છે અમિત શાહ. ગુજરાતના કોંગ્રેસના નેતાઓની આજે દિલ્હીમાં બેઠક. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત 30થી વધુ નેતાઓ રહેશે હાજર. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપાશે. અમદાવાદ શહીબાગ શહીદ સ્મારક પાસે સૈનિકોનું આંદોલન. નોકરી અને વળતર જેવી 14 માંગણીઓને લઈને આંદોલન. માજી સૈનિકો અને શહીદ થયેલા જવાનોના પરિવારજનો કરી રહ્યા છે આંદોલન. તમામ લોકો ગાંધીનગર તરફ જવા કૂચ કરશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે નિવૃત્ત બેંક કર્મીઓએ પ્લે કાર્ડ અને માનવ ચેઇન બનાવીને કર્યા દેખાવો. વીમા કવચનું પ્રીમિયમ ઘટાડવા અને પેન્શન વધારવા કરવાની માંગ સાથે સરકાર સામે કર્યા દેખાવો. ધનસુરામાં કાયદો અને વ્યવસ્થાના વિરોધમાં ચક્કાજામ. વેપારીઓએ ધનસુરા 4 રસ્તે બેસી નોંધાવ્યો વિરોધ. અવારનવાર ચોરીની ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં રોષ. મોડાસા કપડવંજ હાઈવે પર કર્યો ચક્કાજામ. મોડાસા શહેરમાં આવેલા હરિઓમ સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ માટલા ફોડીને નોંધાવ્યો વિરોધ. પીવાના પાણીની સમસ્યાને લઈને રોષ. સાયરા ગામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા નારાજ મહિલાઓ. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં ભ્રષ્ટાચારને લઈ વિપક્ષ અને સ્થાનિકો દ્વારા વિરોધ રેલી. કોન્ટ્રાક્ટરે એફિડેવિટ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલતા વિપક્ષે રેલી યોજી. મોરબીમાં હળવદની બ્રાહ્મણી 2 સાઇટ પર એકઠા થયા ખેડૂતો. ડેમમાં પાઇપલાઇન નાખી કચ્છને પાણી આપવાના પ્રોજેક્ટનો ખેડૂતોએ કર્યો વિરોધ. પાઇપલાઇનના કારણે કેનાલ દ્વારા ખેડૂતોને મળતું સિંચાઈનું પાણી બંધ થઈ જવાની ભીતિ. હળવદના 20થી વધુ ગામના ખેડૂતોએ એકઠા થઈને કર્યો વિરોધ. બનાસકાંઠાના ઢીમા બ્રાન્ચ કેનાલની સફાઈ દરમિયાન પશુનો મૃતદેહ મળતા ખેડૂતોમાં રોષ. ખેડૂતો પશુના મૃતદેહને કેનાલમાંથી કાઢવા મજબૂર બન્યા. સફાઈની કરોડોની ગ્રાન્ટ છતાં સફાઈનો અભાવ. અમદાવાદમાં એલજી કેમ્પસમાં એબીવીપીએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવી એન્યુઅલ ફંક્શન કરતા વિરોધ. વિદ્યાર્થીઓ પાસેથી 150 રૂપિયા ઉઘરાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. ડાયરેક્ટરની ઓફિસમાં રામધૂન બોલાવી હોબાળો મચાવ્યો. તેલંગાણાથી સાયકલ પર નીકળેલો યુવાન દાહોદ પહોંચ્યો. સીએએના સમર્થન સાથે પ્રચાર માટે યુવાન 30,000 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને દાહોદ પહોંચ્યો. યુવાન સમગ્ર ગુજરાતમાં ફરીને કરશે પ્રચાર. દાહોદ પોલીસે કર્યું સ્વાગત. પાટડી તાલુકાના કામલપુર ગામ તરફ જતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડાની ઘટના. સતત બીજા દિવસે પણ પાણીનો પ્રવાહ શરૂ રહેતા ખેડૂતોના પાકને નુકસાન. માઇનોર કેનાલમાં ગાબડાને કારણે આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. જોડિયા ગોલગામ માઇનોર કેનાલમાં ભંગાણ. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીને લઈ સત્તાધીશોને મજૂરો વચ્ચે સમાધાન. બેઠક બાદ લેવાયો નિર્ણય. આવતા વર્ષથી મજૂરી વધારી દેવામાં આવશે. મજૂરો યાર્ડના સત્તાધીશોનો નિર્ણય માન્ય રાખ્યો. છેલ્લા 4 દિવસથી મજૂરીના દરમાં 10% વધારો કરાતા વેપારીઓ દ્વારા હરાજી બંધ કરાઈ હતી. ભાવનગર જિલ્લાના પાલીતળામાં નગરપાલિકાના વોર્ડ નંબર 5 માટે આજે મતદાન. મહત્વનું છે કે 8 મહિના પહેલા કોર્પોરેટર બાબુભાઈ રીડનું અવસાન થતા બેઠક ખાલી થઈ હતી. પેટા ચૂંટણીને લઈને મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ. ગાંધીનગર આસપાસના 14 ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની કવાયત તેજ. રેવન્યુ પ્રધાન કૌશિક પટેલ અધિકારીઓ સાથે કરી બેઠક. મહાનગરપાલિકા હદ વિસ્તરણને લઈને રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તજવીજ. રાજ્ય સરકારે મહાનગરપાલિકાને દરખાસ્ત તૈયાર કરવા માટે પણ આપી સૂચના. કોરોના વાયરસને લઈ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તંત્ર હરકતમાં આવ્યું. હેલ્થ વિભાગ દ્વારા તમામ હેલ્થ અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે બેઠક થઈ. જોકે વાયરસને લઈને કઈ રીતે કામગીરી કરવી તે અંગે બેઠકમાં અપાઈ સૂચના.